નમસ્કાર, અબતક સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો. બંધીના કારણે રિટર્ન ભરનારાઓની સંખ્યા 5 કરોડ ને થઈ પાર. દર 2 કલાકે 2 લાખ આવકવેરા રિટર્ન ભરાતા હોવાનો આંકડો. રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં કારોબારી અને બાંધકામની સત્તા પરત ખેંચવાના ઠરાવ પર વિકાસ કમિશનરનો સ્ટે. ચાલુ સામાન્ય સભાએ સ્ટે આવતા રાજકીય ષડયંત્રનો સત્તાધારી કોંગ્રેસનો આક્ષેપ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાકો વિસ્તારવાની સોનેરી તક. સમિટમાં એમએસએમઈ માટે અલગથી કોન્ક્લેવ યોજાશે. ગીરમાં 1 થી 16 સપ્ટેમ્બર સુધી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ. ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર, થ્રિલિંગ ગેમ્સ સહિતની અનેક ઇવેન્ટો યોજાશે. રાજકોટ તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપના 2 જૂથો વચ્ચે સત્તાની સાટમારી. હરદેવસિંહ જાડેજાને રિવોલ્વર દેખાડી ધમકી આપવાનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. નોટબંધીના કારણે રિટર્ન ભરવાના પ્રમાણમાં 60% તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. રિટર્ન ભરનારાઓની સંખ્યા 5 કરોડને પાર થઈ ચૂકી છે તેવું આરબીઆઈના ડેટાથી ફલિત થઈ રહ્યું છે. આગામી વર્ષોમાં આ આંકડો 2 ગણો થઈ જાય તેવી અપેક્ષા સેવામાં આવી રહી છે. મોદી સરકારે રાતોરાત કરેલી નોટબંધી ઉપર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા હતા. નોટબંધીથી કોઈ પણ ફાયદો થયો ન હોવાનો આક્ષેપ પણ થયો હતો. આ વિશે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, શું છે સમગ્ર વિગત? જી, મારું નોટબંધી બાદ બેન્કોમાં પરત આવેલી 500 અને 1000ની નોટોની ગણતરી થઈ ચૂકી છે. તાજેતરમાં આરબીઆઈએ જાહેર કરેલા આંકડા મુજબ બેન્કોમાં 500 અને 1000ની રદ થયેલી 99.3% જેટલી નોટો પરત આવી ચૂકી છે. જેથી મોદી સરકાર ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિરોધ પક્ષના નેતાઓ નોટબંધી એક ષડયંત્ર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આરબીઆઈએ જે નવા આંકડા જાહેર કર્યા છે તે મુજબ ઇન્કમટેક્સ ભરનારાઓની સંખ્યામાં 60% જેવો તોતિંગ વધારો થવા પામ્યો છે. ગત વર્ષે 29 ઓગસ્ટ સુધી રિટર્ન ભરનારાઓની સંખ્યા 3.1 કરોડ હતી, જે આજ 31 ઓગસ્ટ સુધીમાં 5 કરોડે પહોંચી છે. અને હજુ પણ 20 લાખ રિટર્ન ભરાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. જેથી ચાલુ નાણાકીય વર્ષમાં રિટર્ન ભરનારાઓની સંખ્યામાં 60% જેવો તોતિંગ વધારો થઈ રહ્યો છે. એ ઉપરાંત દર કલાકે 2 લાખ ઇન્કમટેક્સ રિટર્ન ભરનારાઓ હોવાની પણ માહિતી છે, જેથી કલેક્શનમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે નોટબંધીથી કાળું નાણું માર્કેટમાં ફરીથી આવી ગયું હોવાના આક્ષેપો ખોટા છે અને નોટબંધીથી પૈસા બેંકમાં આવવાથી બેંકની તરલતા વધી છે અને બેંકને પણ ફાયદો થયો છે. જી, વિગત આપવા બદલ આભાર ધીરેન. રાજકોટ જિલ્લા પંચાયતની વિવાદાસ્પદ બનેલી ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના બળવાખોર સભ્યોના હાથમાં રહેલી કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિની સત્તા પરત ખેંચવાનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ ચાલુ સામાન્ય સભા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી પર વિકાસ કમિશનરનો આ ઠરાવ પર ચર્ચા ન કરવા માટેનો સ્ટે આવતા કોંગ્રેસી સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અગાઉ બળવો કરનારા અનેક બળવાખોર સભ્યો પાર્ટી લાઇનમાં આવી જતા બહુમતીમાં આવી ગયેલા કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ આ સ્ટે પર મતદાન કરાવતા 22 વિરુદ્ધ 11 મતો તેથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે કારોબારી અને બાંધકામ સમિતિની સત્તા પરત ખેંચવાના ઠરાવ પર મતદાન કરાવતા તે પણ 22 વિરુદ્ધ 11 મતોની બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા. જોકે આ ઠરાવ પર ચર્ચા કરવા પર વિકાસ કમિશનરે સ્ટે મૂક્યો હોય તેમ જિલ્લા વિકાસ અધિકારી અનિલ કુમાર રાણાવસિયાએ આ ઠરાવોને માન્ય રાખવા પર અસંમતિ દર્શાવતા આગામી સમયમાં આ મુદ્દે કાનૂની જંગ ખેલવાની સંભાવના જોવાઈ રહી છે. અમારું કામ છે, જો અમે કોઈ ઠરાવ થતો હોય સામાન્ય સભા માટે એની સાથે સહમત ન હોય તો અમે એની પ્રત્યેની અસહમતિ દર્શાવી શકીએ. જે મેં જે આપ સર્વે પણ ત્યાં હાજર હતા ત્યારે અમે એને અસહમતિ દર્શાવેલી છે અને અસહમતિ દર્શાવવાનું અમારું એકમાત્ર કારણ એ હતું કે વિકાસ કમિશનર સાહેબે જે સ્ટે હુકમ આપેલો છે એ અમે ધ્યાને મૂક્યો હતો અને એના માટેની અસહમતિ. એની અમે ડિટેલ આપને આપી દઈશું. વિકાસ કમિશનર સાહેબને ત્યાંથી ડાયરેક્ટ અમને અત્યારે મેલ આવેલો હતો, એની કોપી અમે આપ એક કોપી અમને આપે આપ સર્વે સાથે એની શેર.
એપ્લિકન્ટ એમાં બેઝ એમાં જે મૂળ લેવામાં આવ્યો છે એમાં એવું છે કે જે ઠરાવ રજૂ થાય કોઈ પણ સભ્ય ઠરાવ રજૂ કરી શકે છે અને એ ઠરાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા ચોખા 8 દિવસની નોટિસ આપવી પડે એ રીતે. હા, એટલે એમાં ઠરાવમાં જ મેં આપને કીધું કે એમાં ઠરાવ તરીકે લીધું છે તો એમાં 8 દિવસની જે જોગવાઈ છે એનું પાલન થતું નથી જે મેં અત્યારે એમાં જે વાંચ્યું છે એ પ્રમાણે. ગયા સોમવારે અમે વિકાસ કમિશનરમાં જઈ અને કેવિયટ પણ દાખલ કરેલી છતાં પણ અમારી કેવિયટને ધ્યાને ન લઈ અમને સાંભળ્યા વગર એકતરફી જે રીતે વિકાસ કમિશનરે સ્ટે આપ્યો છે એ ખરેખર અન્યાયી બાબત છે, લોકશાહીની હત્યા છે, લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ છે અને આ બધી બાબતો છે એ જિલ્લા વિકાસ અધિકારી એમનું પાલન શું કામે કરે છે એ ખબર પડતી નથી. પંચાયત ધારાના કલમોના નિયમોમાં સાથે રહી એના દાયરામાં રહી અમે જે રીતે આજની જનરલ બોર્ડ સામાન્ય સભા બોલાવી હતી એમાં 22 જિલ્લા પંચાયતના સભ્યો છે એ સહમતિ દર્શાવી અને આ તમામ એજન્ડા અને ઠરાવ અને મુદ્દાઓની સાથે રહ્યા છે અને વિકાસ કમિશનરે છેલ્લા એન્ડના ટાઈમમાં 10:30ની અમારી જનરલ બોર્ડ શરૂ થયા પછી 10:45ના ટાઈમમાં 2 મુદ્દાઓ ઉપર જે રીતે એમણે સ્ટે આપ્યો છે અને જે વ્યક્તિના કહેવાથી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી જેણે જિલ્લા પંચાયતના આપણે પ્રમુખ બનાવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીનો ઉપયોગ કરી પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરી પાર્ટી સાથે ગદ્દારી કરી પાર્ટી સાથે દગો કરી અને માણસ જે રીતે વિકાસ કમિશનરમાં જાય અને પાર્ટીને સામે શિસ્તની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે એ પણ દુઃખદ બાબત છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાખો વિસ્તારવાની સોનેરી તક સાપડી છે. આ સમિટમાં MSME એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ખાસ કોન્ક્લેવ થાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. તારીખ 19 જાન્યુઆરી 2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી લઘુ અને મધ્યમ ઉદ્યોગના કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. આ પ્રયાસથી ગુજરાતભરના નાના મધ્યમ ઉદ્યોગોને વિસ્તરવાની તક પણ મળશે અને અન્ય રાજ્યોમાં પોતાની શાખા પ્રસરાવવાનો પ્રયાસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી થશે. આ વિશે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જી ખુશી, જણાવશો શું છે સમગ્ર વિગત? જી, મારું તો વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમિટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાંખો વિસ્તારવાની સોનેરી તક સાંપણી છે. આ સમિટમાં MSME એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ખાસ કોન્કલેવ થાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. તારીખ 19 જાન્યુઆરી 2019ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કોન્કલેવનું ઉદ્ઘાટન કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 28 દેશોના પ્રતિનિધિઓ આવવાના છે. આ પ્રયાસોથી ગુજરાતભરમાં નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિસ્તરવાની તક મળશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં મોટાપાયે મૂડીરોકાણ લાવવાનો સેતુ બને છે. દર વર્ષે મસમોટું મૂડીરોકાણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે થાય છે. વિગત આપવા બદલ આભાર ખુશી. ટુરિસ્ટોને આકર્ષવા ગુજરાત ટુરિઝમ અવારનવાર નવતર પ્રયાસો કરતું રહ્યું છે, જેના ભાગરૂપે આવતીકાલથી ગીર મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 1 થી 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. સાસણ ગીર નજીક આવેલા ભાલચેલ ગામની સિંહોની ગર્જના અને લીલાછમ વાતાવરણની વચ્ચે ગીર મોન્સૂન ફેસ્ટિવલ ધૂમ મચાવશે. સાસણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન અને એડવેન્ચરોથી ભરપૂર છે, પણ એશિયાટિક લાયનોનું તેનું મુખ્ય આકર્ષણ છે. રાજકોટ તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપ પક્ષમાં આંતરિક વિખવાદના કારણે એક ગ્રુપના સભ્યોએ બીજા ગ્રુપના સભ્યો પર રિવોલ્વર તાકવાના તથા મારામારી કરવાનો બનાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હરદેવસિંહ જાડેજા ગ્રુપના સભ્યોની ગ્રાન્ટની રકમ તથા તમામ ગ્રામ પંચાયતોને સરખી રીતે વહેંચવાના મુદ્દે TDOને રજૂઆત કરતી વખતે મૂળ ભાજપના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં હરદેવસિંહ જાડેજાને લાફો મારવાનો તથા લમણે રિવોલ્વર તાકવાના CCTV કેમેરામાં ફૂટેજ બહાર આવ્યા છે, જેથી આ બનાવને લઈને હરદેવસિંહ જાડેજાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પર જઈ ભાજપના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ સામે ફરિયાદ કરી હતી. આ બનાવમાં બચાવમાં વચ્ચે પડેલા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીતુભાઈ રાઠોડ પર જ્ઞાતિ વિશે હડધૂત કરીને રિવોલ્વર તાકવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી. રાજકોટ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા બોલાવવા બાબતની પુનઃ સમીક્ષા કરવા માટે એની વાત હતી, જે તાલુકા પંચાયતના પ્રમુખ પૂર્વ પ્રમુખ
પૂર્વ ઉપપ્રમુખ અને ચેતનભાઈ પાણ આ લોકોએ 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પોતાની રીતે 24 સભ્યોને વિશ્વાસમાં રાખ્યા ફાળવી લીધેલી. એની પુનઃ સમીક્ષા માટે સામાન્ય સભા બોલાવવા માટે બધા ભેગા થયેલા. એ સમયમાં સમાધાનની વાત થતા એ લોકો અરવિંદ રૈયાણી અને બધું એમ કીધું કે સમાધાન કરવાનું થતું નથી અને વાતો થતી. એ સમયમાં પ્રમુખના પતિદેવ હરદેવભાઈને એક ધોલ મારેલી અને પ્રમુખના પૂર્વ પ્રમુખના સુપુત્ર શ્રી ટીકુભાઈ રિઓલોર તાકેલી. હું આડો પડતા મિસફાયર થયેલું અને મને પણ ત્રિઓલો ટાંકીને એમ કોઈ ડેટા ભાગી જાય કે તને પણ ભડાકે દેવામાં આવશે. ના ના, એવું કંઈ પક્ષને હોવામાં કોઈ દોષ દેતો જ નથી, પણ લોકો જોવે છે બધું અને આ લોકોને કદાચ મારી તાકાત વધતી જતી હોય અને ઈચ્છા થતી હોય. પણ મારે તાકાત વધવાની કે ઈચ્છા થવા પ્રશ્ન કરતાં મારો પ્રશ્ન એ છે કે ગ્રાન્ટની સમાંતર વેચની થવી જોઈએ અને એ પ્રશ્ન કરાવીને જ રહીશ. કોઈ પણ બનાવ બનવાથી ગભરાઈ જવાની વાત નથી. જો આવા લુખા લોકો મારા જેવા શક્તિશાળી માણસ ઉપર હુમલો કરી શકતા હોય તો આ તાલુકાની આમ પ્રજાની શું હાલ થશે. સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટ શહેરમાં દર વર્ષે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આ વખતે તંત્ર દ્વારા ગોરસ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને આખરી ઓપ આપવા તથા નગરજનોની સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા સુસજ્જ આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, તહેવારોનો દેશ ગણાતા આપણા ભારત દેશમાં અનેક તહેવારો આવતો હોય છે, ત્યારે જન્માષ્ટમી હમણાં નજીક જ આવી રહી છે અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે આપણે સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટ શહેરમાં લોકમેળો વર્ષોથી કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે લોકમેળાનું નામ આપવામાં આવ્યું છે ગોરસ, અને આ ગોરસ મેળો એ 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈને 5 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તેની આગવી તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને તંત્ર દ્વારા જે 5 દિવસ 12-15 લાખ લોકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે, ત્યારે તંત્ર દ્વારા પણ તેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લોકોની સુરક્ષા માટે પણ પગલાં લેવામાં આવતા હોય છે. ટ્રાફિકને લઈને છે, વાહનો કઈ રીતે પાર્કિંગ કરવા વગેરેને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને અત્યારે તેનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપણે અત્યારે ખાસ આ અહેવાલ જોઈશું કે કઈ રીતની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. અને જ્યારે જો મેળાની અને વાત કરવામાં આવે તો મેળામાં જે ચકેડીઓવાળા છે તેમની અત્યારથી કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના વિશે જાણીએ. ધ્રાંગધ્રાના સુપ્રસિદ્ધ લોકમેળાની તૈયારી ખૂબ જ ટૂંકા ગાળામાં શરૂ થતાં લોકમેળાની સમગ્ર તૈયારી જોરશોરથી ચાલી હતી અને આ તૈયારીને આખરી ઓપ આપવામાં પણ આવ્યો હતો. આ ભવ્ય ભાતીગર લોકમેળાને આ વર્ષે તંત્રએ મહોર લગાવી છે, જેથી ઝાલાવાડ પંથકના રહીશોમાં અનેરો આનંદ અને લાગણી ઉદ્ભવી છે. લોકમેળા સમય દરમિયાન કાયદો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા લોકમેળાની તૈયારીના નિરીક્ષણ કર્યું હતું, તેમજ પોલીસ તંત્ર દ્વારા રાઇડ્સ માલિકને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. ગૌરીદળ મોરબી રોડ ખાતે આવેલા મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ તકે શાળાના આચાર્ય પંડ્યા પ્રશાંતે પોતાના ઉદબોધનમાં જન્માષ્ટમીનો મહિમા વિશે સરળ શૈલીમાં સમજૂતી આપી હતી, તેમજ મટકી ફોડ કાર્યક્રમ બાદ રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના માધવ રંગમંચમાં ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો તથા વાલીગઢની હાજરીમાં ધોરણ 9-12ની વિદ્યાર્થીની બહેનો દ્વારા જન્માષ્ટમી ઉત્સવનું શાનદાર આયોજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયરામભાઈ વાંસજરિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સર્વોને મેં રાત મેં ગોપાલ મારો પારણીએ ઝૂલે પૂતના વધ છટકીરે મારા માખણની મટકી લવકુશ યમુના કે તટ પર જોકે અલબેલા કાનસો જા જરા તાલી પાડો મારા શ્યામની રે મહા આરતી વગેરે જેવા કાર્યક્રમોનું ખૂબ જ આકર્ષક રીતે રજૂ કરાયા હતા. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. Thank you.
नमस्कार दर्शक मित्रों, मैं शेफ के आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर। मास्टर शेफ के प्रेजेंट अब तक डिलीशियस रस थाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूलें। વિરામ બાદ સ્વાગત છે, જોઈએ આગળના સમાચાર। વૈશ્વિક ઓળખ બની ચૂકેલા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં રાજકોટવાસીઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારા નવરાત્રીમાં અબતક સુરભી રાસોત્સવ 2018નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે। અબતક સુરભી રાસોત્સવની પ્રી લોન્ચિંગ ઇવેન્ટ ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે યોજાઈ હતી, જેમાં ખ્યાતનામ કલાકારો જેમ કે દેવરાજ ગઢવી એટલે નાનો ડેરો, વંદના દેવરાજભાઈ ગઢવી, હિના હિરાણી અને રૌફ હાજીએ પોતાના સુમધુર કંઠે દર્શકોને ડોલાવ્યા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહીને કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો। મેટોડામાં મહિલાઓએ બોર ચોથના દિવસે ગૌ માતાનું પૂજન કર્યું હતું, તેમજ મહિલાઓએ ગાયોને ચાંદલા કરી ઘૂંઘરી ખવડાવી હતી અને સાંજે ગાય અને વાછરડાનું પૂજન કરી મહિલાઓએ બોર ચોથની ઉજવણી કરી હતી। આ ઉપરાંત બગસરાના જૂના વઘણિયા ગામે બોર ચોથ નિમિત્તે ભાતીગર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને કુંકાવાવની આસપાસના તમામ ગામડાઓના લોકોએ મહાદેવ મંદિરે માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી, તેમજ લોકમેળાનો આનંદ પણ માણ્યો હતો। આ મેળા માટે PSI દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સાપનું નામ પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે, ત્યારે ધ્રાંગધ્રામાં હેમંતભાઈ દવે નામના યુવાન દ્વારા સાપોને પકડવા માટેની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે। જેઓને નાનપણથી જ સાપ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, તેઓએ અત્યાર સુધીમાં 6000થી વધુ સાપોને લોકોના રહેણાંકમાંથી પકડી પાડી કુદરતી વાતાવરણમાં છોડી મૂક્યા છે। તેમની આ કામગીરી બદલ ધ્રાંગધ્રા ફોરેસ્ટ વિભાગે તેઓનું સન્માન પણ કર્યું હતું, તેમજ હાલ હેમંતભાઈએ લોકોને સાપો પ્રજાતિ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે। ધ્રાંગધ્રા તાલુકાનો હું રહેવાસી છું, ધ્રાંગધ્રા શહેરનો, અને લોકો મને વાઇલ્ડલાઈફ લવર તરીકે શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને વાડી વિસ્તારમાં લોકો મારાથી પરિચિત છે, અને લોકો મને સ્નેક રેસ્ક્યુ અથવા તો કોઈપણ પ્રકારના વાઇલ્ડલાઈફ જ્યારે એના એરિયામાં એના આ વિસ્તારમાં આવી જાય છે ત્યારે એના રેસ્ક્યુ માટે મને કોલ કરે છે। અને ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યની જે ટીમ છે અને ડિવિઝન છે ઘુડખર અભયારણ્યનું, એના માર્ગદર્શન અને એની સૂચના મુજબ અમે લોકો અને મારી ટીમ કામ કરી છીએ। આશરે મારા દ્વારા 6000 સાપોનો રેસ્ક્યુ થયો છે, અને આ વિસ્તારની અંદર ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે 4 પ્રકારના ઝેરી સાપ થાય છે, જેમાં કાળોતરો એટલે કે ક્રેટ, નાગ એટલે કે કોમન કોબરા જેનું નામ સાયન્ટિફિકલી નાજા નાજા છે તે, અને રસેલ સ્વાઈપર એટલે ખડચિત્રો, અને સોસ્કેલ વાઈપર એટલે જેને આપણે ગુજરાતીમાં પડકું કહીએ છીએ, એ સાપ આ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારની અંદર મળી જાય છે સરળતાથી। અને લોકો મને સાપ પકડવા માટે બોલાવે છે, અને આ જે સગવડતા છે અથવા તો સરકાર શ્રી તરફથી જે એમને આપવાની ફેસિલિટી છે એ વિનામૂલ્યે મારા દ્વારામાં એમને પ્રાપ્ત થાય છે। હેમંતભાઈ કે દવે કે જેઓ ધ્રાંગધ્રાના વતની છે અને વાઇલ્ડલાઈફ લવર્સના નામે જાણીતા છે, તેઓ ધ્રાંગધ્રા તાલુકામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના સાપ અથવા કોઈ પણ ઝેરી જીવજંતુ અથવા વાઇલ્ડલાઈફ હોય તેને ફોરેસ્ટ ટીમને સાથે રાખીને અને પકડીને જંગલમાં સેફ જગ્યાએ છોડી દે છે અને આ વિનામૂલ્યે કામ કરે છે।
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની મુલાકાતે પધાર્યા હતા, જેમાં ગઈકાલે તેઓએ રૂપિયા 777.80 લાખના ખર્ચે નિર્માણ થનાર જીઆઈડીસી એએસઆઈ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે એરપોર્ટ રોડ પર મહાપાલિકા આયોજિત ચતુર્વિધ કાર્યક્રમ તેમજ બ્રહ્મરત્ન સન્માન સમારોહમાં હાજરી આપી હતી. તેમજ રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ, પ્રગતિશીલ અને નિર્ણાયક સરકાર દ્વારા પ્રજાના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવા ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ જે વોર્ડ નંબર 2માં અમરજીત નગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહેવાસીઓ અને મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા મિલકત કાર્ડ વિતરણ, જુનિયર ક્લાર્ક વર્ગ 55ના ઉમેદવારોને નિમણૂક સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમારો કાર્યક્રમ જે છે એ ગવર્મેન્ટમાંથી એક સ્કીમ ચાલે છે 80-20ની, એમની ગવર્મેન્ટ તરફથી અમને જે સહાય મળે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, એ ડેવલપિંગ માટે અલગ અલગ ડિફરન્ટ ટાઈપના આજે રોડ રસ્તા છે, ગટરના કામો છે, અભયારણ્ય, બધા ઇન્ડસ્ટ્રીઝને જે પણ કંઈ બેનિફિટો જોતા હોય, પાણી માટેની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રિક સુવિધાઓ, આ બધા માટે ગવર્મેન્ટની સ્કીમ ચાલે છે. એમાંથી એક અમે આઈઆઈ તરીકે એક એ લોકોનો પ્રોજેક્ટ છે જે ગવર્મેન્ટમાંથી સહાય મળતી હોય છે અમને, એ 80-20ની સ્કીમ છે. 80-20માં ગવર્મેન્ટ 80% રોકતા હોય છે, 20% અમારા આજીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો રોકતા હોય છે, અને સરકારની સાથે ભાગીદારી કરી અને આ મેન્ટેનની જવાબદારી બધી અમારી હોય છે. અચ્છા, અત્યારે અમે જીઆઈડીસી, અમારે બે ટેક્સનું ભારણ છે. એક તો અમારે ઘણા સમયથી આ વાત ચાલે છે કે રાજકોટ આજી જીઆઈડીસી રાજકોટ હદમાં, કોર્પોરેશન હદમાં હોય છતાં અમારે કોઈ પણ જાતની કોર્પોરેશન સુવિધા મળતી નથી. એટલે અમે લોકોએ કમિશનરશ્રી પાસે માગણી કરેલી કે અમારું તમે હેન્ડઓવર કરી લ્યો જીઆઈડીસી. એની અત્યારે ચર્ચા ઓલરેડી ચાલે છે અને કાર્યવાહી ચાલે છે, પણ હજી અમને ઘણા સમયથી ચાલે પણ સફળતા મળેલ નથી. ઝૂંપડપટ્ટીના લોકો, એમને પોતાના મકાન, સનદ, સેવા સેતુ, એના લાભો અને ખાસ કરીને દેવી પૂજક સમાજના કીટીપરાના લોકોને પણ 45,000 રૂપિયાનું રિફંડ જેવા ગરીબલક્ષી યોજનાઓના કાર્યક્રમો, બ્રહ્મ સમાજનું પણ બ્રહ્મરત્નોનું સન્માનનો કાર્યક્રમ અને જીઆઈડીસીના કાર્યક્રમો ખૂબ સારી રીતે આજે થયા છે. ખાસ કરીને સરિતા ગાયકવાડ કે જે 400 મીટર દોડમાં પ્રથમ આવી છે, ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતની સમગ્ર જનતા વતી એને અભિનંદન આપું છું. અને દરેક વખતે જે ઇન્ટરનેશનલ લેવલે જે ટોપર આવે છે, સરકાર ઇનામ જાહેર કરે છે, એ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર પણ કરશે. બ્રહ્મ સમાજનું જે અમારા ગૌરવવંતા અમારા સમાજના લોકો છે, એને મુખ્યમંત્રી દ્વારા અમે એનું સન્માન કરવા માગે છે. આજ આ વાત અમારી ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વીકારી છે અને અમારા કાર્યક્રમમાં એને આવવાની હા પાડી છે. આજે એમના હસ્તે જે સમાજનું ગૌરવ છે, એવા 11 ગૌરવવંતા અમારા બ્રહ્મ આગેવાનોને અમે આ સ્ટેજ ઉપર છે, અમે એને સન્માન કરવાના છીએ. અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા છેલ્લા 6 દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઉપવાસના 7મા દિવસે કેશોદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તેમજ આગામી 48 કલાકની અંદર હાર્દિક પટેલના નિવાસસ્થાન સુધી જવા દેવામાં નહીં આવે તો 48 કલાક બાદ પાટીદાર સમાજ તેમજ ખેડૂત સમાજ ગામે ગામે ગાંધી ચિંદિયા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવી ચીમકીઓ પર ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે મોરબી તાલુકાના 30 કિલોમીટર દૂર આવેલા માનસર ગામે પુરુષ અને મહિલાઓએ હાર્દિક પટેલના સમર્થનમાં 2 કલાકના ધરણા અને ઉપવાસ આંદોલન કર્યા છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં ભેચડા ગામે પણ પાટીદાર સમાજ દ્વારા અનિશ્ચિત મુદતના પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે, જેમાં હાર્દિક પટેલ ભૂખ હડતાલ પર હોવાથી કથળતી જતી તબિયતને લઈને તથા ખેડૂતો અને પાટીદાર સમાજની માંગો જ્યાં સુધી સ્વીકારશે નહીં ત્યાં સુધી ગાંધી ચિંદિયા માર્ગે ભૂખ હડતાલ કરવાનો નિર્ણય ભેચડા ગામના પાટીદાર સમાજે કર્યો છે. મારું નામ પટેલ ભાવિન છે. અમે આજ સવારથી 10 વાગ્યાથી હાર્દિકને સમર્થન માટે પ્રતિક ઉપવાસ કરેલ છે અને અમે 2 મુદ્દા મેન છે કે પાટીદારને અનામત આપો અને ખેડૂતોનું દેવું માફ કરો અને બીજા અનેક મુદ્દાઓ છે, તેના માટે અમે આ
સવારથી 10 વાગ્યાથી ઉપવાસ આંદોલન પ્રતિક આંદોલન કરેલ છે તથા મોરબી તાલુકાના રાજપર અને થોરાડા ગામે રામધૂન સાથે 12 કલાકના ઉપવાસ સાથે ધરણા પર પાટીદાર યુવાનો બેઠા છે. થોરાડા ગામે પાટીદારોની સાથે ઓબીસી વર્ગે પણ ટેકો જાહેર કરી સરકારે હાર્દિક પટેલની માંગણી બાબતે સરકારે સહાનુભૂતિથી વિચારીને યોગ્ય માંગણીનો માર્ગ કાઢીને આંદોલનને સમાપ્ત કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. અમે આજે માનસર ગ્રામજનો દ્વારા હાર્દિક પટેલની જે માંગણીઓ છે તેના સમર્થનમાં ગુરુવારે તારીખ 30/8/2018 સવારના 7 થી સાંજના 7 સુધી 12 કલાકના ઉપવાસ આંદોલન રાખેલ છે. જો સરકાર હાર્દિકની આ માંગણી સ્વીકારી લે જે ખેડૂતના દેવા માફીની છે અને જે આર્થિક અનામત આપવાની વાત છે સુવર્ણોને, તો અમારે બીજા કોઈ આગળ કાર્યક્રમ આપવાની જરૂર છે નહીં. અને જો એ માંગણી નહીં સ્વીકારે તો હાર્દિક પટેલ જે રસ્તે હાલશે તે રસ્તામાં ગ્રામજનો એ રસ્તે હાલવા તૈયાર છે. ભારત સરકારે ગુજરાતમાં નવા 6 પાસપોર્ટ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં કુલ 25 પાસપોર્ટ કેન્દ્રો છે, જેમાં હવે અમદાવાદ બાદ અમરેલી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બારડોલી અને સાબરકાંઠામાં પણ પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરશે. એટલે હવે વિદેશ જનાર લોકોને અમદાવાદના કે કોઈ અન્ય મોટા શહેરોમાં ધક્કા ખાવા નહીં પડે. આ વિશે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી જિજ્ઞા, શું છે વિગતો? જી મારું ચોક્કસથી જણાવી દઉં કે અગાઉ પણ દેશમાં એસટી ઓબીસીને લઈને ગરમ માહોલ જોવા મળ્યો છે, ત્યારે તાજેતરમાં જ સુપ્રીમ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે કે કોઈ પણ એસટીના લોકો જ્યારે એક રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જશે ત્યારે તેમને તે દરજ્જો નહીં મળી શકે. તેના પાછળનું કારણ એમ છે કે આપણે જો એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગુજરાતમાં જે જ્ઞાતિને ઓબીસીમાં સ્થાન મળતું હોય તો બની શકે છે કે એ જ્ઞાતિનું સ્થાન ઉત્તર પ્રદેશમાં એસસીમાં પણ હોઈ શકે છે. ત્યારે સરકાર દ્વારા એવો પણ ચુકાદો આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવાથી કોઈ પણ પ્રકારના એસટી એસસી કે ઓબીસીને લગતા લાભો નહીં મળી શકે, જેને લઈને જજની ખંડપીઠ દ્વારા પણ અનેકવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંતમાં સુપ્રીમ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જે એસટી એસસી ઓબીસીમાં આવતું હોય તે વ્યક્તિ જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારના લાભો આરક્ષણ નહીં મળે. હવે જોવાનું એ રહ્યું કે આ નિયમ અમલમાં આવવાથી શું આગળ એક્શનો હશે તે હવે જોવાનું રહ્યું. જી સમગ્ર વિગત આપવા બદલ આભાર જીગના. મોરબીના બાયપાસ રોડ ઉપર દીનદયાળ આવાસ યોજના અંતર્ગત 650 જેટલા પ્લોટની ફાળવણી થઈ છે, જેમાંથી 18 લોકો મકાન બનાવીને ત્યાં વસે છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ અને રહેણાંક વિસ્તારોની આજુબાજુમાં ભરાઈને પડ્યા છે. તેની દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે. તો ઘણા લોકો આ ગટરના ગંદા પાણીથી ત્રાસીને માલિકોના મકાન છોડીને ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા છે. આ બાબતે સ્થાનિકોએ આક્રમક રજૂઆતો પણ કરી છે. ત્યારે આ બાબતે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે વિસ્તારના ભૂગર્ભ ગટરના કામ માટે ટેન્ડર ઇસ્યુ થયા છે અને ટૂંક સમયમાં શરૂ પણ થશે અને ગટરનો પ્રશ્ન હલ પણ થશે. નગરપાલિકા દ્વારા એ પંડિત દીનદયાળ આવાસ યોજનામાં જે ભૂગર્ભ ગટર બનાવેલી છે એમાં અમુક આગળ જોઈન્ટ બાકી છે. જોઈન્ટના હિસાબે 7 થી 8 મકાનને જેની અરજી આવેલી છે અને એના માટે અમે વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરેલું છે. ત્યારબાદ નગરપાલિકાને મેઇન લાઇન ત્યાં ભૂગર્ભ ગટરની ધંસાચર જાય છે, એની અંદર જોઈન્ટ આપવામાં આવશે એટલે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. એ આ નગરપાલિકા વાળા જ ખોદી ગયા છે પણ એ ત્યારે હું હાજર નથી અને મને કાંઈ આ ખોદ્યું એ કાંઈ પ્રોબ્લેમ જ ન હતો નહીં. બાજુમાં વાઘરીની છોકરી પડી ગઈ ને તો એ મને કહેવા આવ્યા કે માસી અહીંયા ઓલી છોકરી પડી ગઈ, તમે આવો તો ઓલો જે રોડ બનાવે ને એને મેં ફોન કર્યો. મેં કીધું આ કેને ગટર તોડી, તો એ લોકો કે અમે તોડી. મેં કીધું તો તમે તોડી તો તમે જંતાવો, તો એ લોકો શું કહે કે એ અમારો પ્રોબ્લેમ નથી. મેં તો તારો નથી તો કાંઈ અમારો થોડોક પ્રોબ્લેમ છે, એ તો તમારે કરી જ દેવું પડે ને ફરજિયાત. ધોરાજી શહેરમાં કેટલાય સમયથી રખડતા ભટકતા ઢોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. રખડતા ભટકતા ઢોરોને લીધે અનેક રાહદારીઓને તથા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આ પ્રશ્નના સમાધાન માટે હાલ પાલિકાના શાસકો પણ ઉણા ઉતર્યા છે. સાથોસાથ આ મુદ્દે ચીફ ઓફિસરને રજૂઆત કરી જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા આ મુદ્દે મનપાના અધિકારીઓ દ્વારા નિર્ણયો મણી દેવામાં આવ્યો છે. ઢોરોનો અતિશય ત્રાસ છે. તારીખોર ઢોળે ઢોળે જવા માટે ટ્રાફિકને બહુ જ મોટી સમસ્યા ઊભી રહી છે. વારંવાર ઢોરમાં જે ઝઘડવાથી અન્ય માણસોને
હેરાન પરેશાન કરવામાં આવે છે, ઢોર ટીકે ચડાવે છે, જેમ બીજા ગામમાં પણ એવું પણ ધોરાજીમાં અતિશય આ તમે જોઈ રહ્યા છો અત્યારે, જે ઢોર જે ચારીકો બેઠા છે, જે મુખ્ય ચોક છે ધોરાજીનો, જે જીવાદોરી સમાન ચોક છે, એ ચોકમાં જ અત્યારે ઢોરનો અતિશય ત્રાસ છે. એ ટ્રાફિકને કારણે બહુ જ, અને એમાં નગરપાલિકાની બે ઢોર બેદરકારી દેખવા જોવામાં આવે છે, કે કોઈ જાતનો તંત્ર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. એટલે આ કામગીરી જો ન કરવામાં આવે તો ધોરાજીમાં આ ત્રાસ અતિશય વધવા પામેલી પામે, અને કોઈ અન્ય એવો ગંભીર બનાવ બનશે જ્યારે તંત્ર જાગશે તો તંત્રની બે સરકારી આ સામે જોવા મળે છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝન્ટ અબ તક ડિલિશિયસ રસ હાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ સ્વાગત છે, જોઈએ આગળના સમાચાર. લાઠીના રાજવીએ શાક માર્કેટ શહેરની મધ્યમાં બનાવેલી અને વર્ષોથી શાકભાજીના ધંધાર્થીઓ આમાં બેસીને ધંધો કરતા હતા. અંદાજે દશેક વર્ષથી કોઈ કારણોસર પાલિકાએ શાક માર્કેટને ખાલી કરાવી સીલ મારી દીધેલી છે. હાલમાં શાક માર્કેટ ખંડેર જેવી સ્થિતિમાં છે. બીજી તરફ દરબારી ચોકમાં ચા લારીમાં ધંધો લારી અને પાથરણા પાથરી વેપાર કરતા શાકભાજી વિક્રેતાઓ રોડ રસ્તાના ટ્રાફિકમાં અડચણરૂપ થવાના કારણે વારંવાર ઘર્ષણનો ભોગ બને છે, જે માટે આ ગરીબોની દુર્દશા બદલાય અને તંત્ર આ અંગે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે. તેમજ વણિકના નાળા તરીકે ઓળખાતી જગ્યા પર કોઈ પણ કારણ વગર 5 વર્ષથી બનાવેલ શાક માર્કેટ ધૂળ ખાઈ રહી છે. જૂની માર્કેટનું રિનોવેશન થતું નથી અને નવી માર્કેટનો પ્રશ્ન હલ થતો નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના એસટી ડેપો બહાર આવેલા દુકાનધારકો વર્ષોથી પોતાના ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. તંત્ર દ્વારા કેબિન ધારકોને તેમના કેબિન ગલા હટાવવાનું જણાવતા સ્વેચ્છાએ પોતાના કેબિન ગલા હટાવી દેતા હતા, પરંતુ લારી કેબિન હટાવી દેવાતા દુકાનદારોના ધંધા રોજગાર વગરના થયા છે. બોડેલી એસટી ડેપોમાં બનેલી દુકાનોમાં ધંધો રોજગાર ચલાવવા માટે વ્યાજબી ભાડું તેમજ વ્યાજબી ડિપોઝિટ લઈ આપવામાં આવે, અથવા તો અલી ખેરવા ગ્રામ પંચાયત વિસ્તારમાં ધંધો કરી શકાય તેવી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણીઓ વેપારીઓએ મામલતદારને કરી હતી. અમારે અલીપુર એસટી ડેપો પાસે કેબિનો હતા અને અમારું તંત્રએ કીધું તો અમે અમારી રીતે સ્વૈચ્છિક રીતે અમે દુકાનો કેબિનો લારીઓ હટાવી લીધેલી છે. ફૂટપાથ બિલકુલ ચોખ્ખું કરી દીધેલું છે અને પાછા ડેપોની અંદર જે દુકાનો બને છે
તેની અંદર અમને વ્યાજબી ભાડે અને ઓછી ડિપોઝિટ મેં અમને દુકાનો મળે તો અમે ધંધાવાળા થઈએ. અમે બિલકુલ રોજી વગરના છે. વલસાડ જિલ્લાની ભીલાડ ચેકપોસ્ટ પર એસીબી દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ચેકપોસ્ટ પર થતા નાણાંના વ્યવહારની આવક સંદર્ભે અનેક દસ્તાવેજો એસીબી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી ચેકપોસ્ટના અધિકારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સેલવાસમાં રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત વિશિષ્ટ દિવ્યાંગ બાળકોની સ્પેશિયલ સ્કૂલનું નિરીક્ષણ સામાજિક એવં સશક્તિકરણ મંત્રાલયના મુખ્ય સચિવ કમલેશ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને નિહાળીને ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી, તેમજ જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને આવશ્યક એવા સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ સચિવાલય સભાગૃહમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તો યહાં પર ક્યા ચલ રહા ડિસેબિલિટી સેક્ટર મેં ઉસકી જાનકારી કે લિયે મેં આયા. યહાં કાર્ય તો કાફી કુછ અચ્છા ચલ રહા હૈ ડિસેબિલિટી સેક્ટર મેં, લેકિન કુછ ઓર ઇમ્પ્રૂવ હોને કી આવશ્યકતા હૈ. मैंने महसूस किया कि स्टेट कमिश्नर यहाँ पूर्णकालिक होना चाहिए इंडिपेंडेंट चार्ज का. यहाँ स्पेशल एजुकेशन को बढ़ावा देने के लिए अपने गवर्नमेंट के भी स्पेशल स्कूल होने चाहिए. इंक्लूसिव एजुकेशन के लिए स्पेशल एजुकेटर होना चाहिए. कॉलेज में डिसेबिलिटी डिपार्टमेंट होना चाहिए, जहाँ की हायर एजुकेशन में हम प्रोफेशनल विषय के विशेषज्ञ तैयार कर सके, इस प्रकार की आवश्यकता महसूस हो रही है. यहाँ के पॉपुलेशन में अच्छी आबादी करीब 50% से ज़्यादा ऐसा है जो वनवासी क्षेत्रों के हैं या अनुसूचित वर्ग के हैं, ग्रामीण इलाकों में रहते हैं. तो उन तक सुविधा पहुँचाने के लिए वहाँ कायम करने की आवश्यकता है, ताकि वहाँ भी डिसेबिलिटी सर्टिफिकेट इशू हो सके और सरकार की योजनाओं का लाभ उस सर्टिफिकेट के माध्यम से दिव्यांगजन वहाँ के लिए प्राप्त कर सकें. यहाँ दिव्यांगों के लिए गवर्नमेंट सर्विसेज में जो आरक्षण है उसका भी वो लाभ ले, उसकी जानकारी हो. गवर्नमेंट यदि सेक्शन में कोई बैकलॉग है सर्विसेज में तो भरने का भी गवर्नमेंट अभियान ले रही है सर. જામનગર એસટી વિભાગના નાના મોટા અનેક વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. અત્યારે થોડા સમય પહેલા વિભાગીય નિયામક સામે મહિલા જાતીય સતામણીની ફરિયાદ થતા આ બનાવથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ત્યાં એક વધુ વિડીયો વાયરલ થતા એસટી વિભાગમાં ખળભળાટ મચ્યો છે. વાયરલ વિડીયો ક્લિપ મુજબ કર્મચારીને જો દ્વારકાનો ઓર્ડર જોઈતો હોય તો રૂપિયા 5,000 આંગળિયા મારફતે હિંમતનગર મહિલા કર્મચારીના ભાઈને મોકલાવા અને અન્ય કર્મચારી દ્વારા જણાવાયું હતું. આ ક્લિપમાં મહિલા કર્મચારીનું નામ લેવામાં આવતા ફરી એકવાર એસટી વિભાગ ગરમાયો છે. નામ છે દીપક જયસુલાલ પંડ્યા. હું છેલ્લા 17-18 વર્ષથી એસટીમાં સર્વિસ બજાવું છું. હાલમાં છેલ્લા 4 મહિનાથી મારી જામનગર ડેપો ખાતે બદલી કરેલ છે. એ સામાન્ય બાબતે એ કેસમાં મારો પૂર્ણ થઈ ગયેલ, ત્યારબાદ મેં બદલીની અરજી આપેલ. અરજીનો કંઈ નિકાલ આવતા મેં અન્યની તપાસ કરતા એવું માલુમ પડેલ કે તમે કે એમએ તમે મળો તમારું કામ પતી જશે, જેથી કરીને હું ડિવિઝનમાં ફરજ બજાવતા યુસુફભાઈને મળેલ. એમણે કહેલ કે ભાઈ વહીવટ કરવો પડશે તો એ અઠવાડિયામાં પતી જશે, જેથી કરીને મેં કીધું હાલો તો હું કાલે આવું છું એમ કહી અને બીજે દિવસે હું ત્યાં ગયેલ અને યુસુફભાઈને રૂપિયા મેં 5,000 આપેલ. ત્યારબાદ એને 4 દિવસ પછી એમનો ફોન આવેલ કે તમારું ચાર્જશીટ મેં ફોન કરેલ છે, તમારું ચાર્જશીટ આપવા તમે લઈ આવો. ત્યારબાદ આજથી સુધી યુસુફભાઈને ફોન કરતાં કોઈ જવાબ આપેલ નહીં. હવે એ કે સાહેબ એ કે બીજા 10,000 રૂપિયા માગે છે. એ કે મેં કીધું એ મારી અત્યારે પોઝિશન છે નહીં. ત્યારબાદ અન્યને બીજા મિત્રને મેં ફોન કરતા એમને કહ્યું મને આ તકલીફ છે તો કંઈક તમારા સાહેબાગે ઓળખાણ હોય તો મને દ્વારકાનો ઓર્ડર કરાવી આપો. તો એમણે પણ રૂપિયા 5,000ની કે મેં સાહેબને વાત કરી દીધી છે, તમે 5,000 રૂપિયા મને જેથી કરીને તમને 2 દિવસમાં હું ઓર્ડર કરાવી આપું. લેપો ખાતે ફરજ બજાવું છું, પરંતુ અમારા ઘરના ભાઈ બીમાર હોવાથી અને થોડુંક માનસિક ટેન્શન હોવાથી હું અત્યારે રજા ઉપર છું. શું છે તમારી આગળ વધવા? એટલે મને ખોટી રીતે હેરાન કરવા, મારો કોઈ આમાં લાંબો કોઈ ડિફોલ્ટ નહોતો, પણ મને બહુ જ પરેશાન કરવામાં આવ્યો છે, જેથી કરીને મને માનસિક તકલીફ છે અને ઘરની પણ બીમારી છે. આ મારી પોઝિશન છે.
મને કઈ આ કાગળી ટ્રોફી જેમાં કઈ ખ્યાલ આવતો નથી. અન્યની હું સલાહ લઈ અને જે કઈ મારે લડત કરવી પડશે એ લડત કરવા માટે હું તૈયાર છું. એટલે મારે કદાચ ઉપવાસ ઉપર ઉતરવું પડે કે મને બ્રાહ્મણ દીકરાને સામાન્ય બાબતમાં આવી રીતે હેરાન કરવામાં આવેલ છે એ બાબતે છેટું કે હું લડી લેવા માટે તૈયાર છું. શ્રીમતી એમ જે માલાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખામટાના પ્રાંગણમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ પડધરી દ્વારા 19મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં 1-3 નંબર લાવનારા તાલુકામાં વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા 19 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને કરાટેમાં સ્ટેટ કક્ષાએ નંબર લાવનાર વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માન પણ કર્યું હતું. રાજકોટમાં શિવમ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તથા સેવાભાવી શ્વ પ્રવીણસિંહ પરમારના સ્મરણાર્થે 1770મા વર્ષે 7મ-8મ નિમિત્તે મોંઘવારીના સમયમાં ગરીબ માણસો માટે રાહત દર ફરસાણ તથા મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. છાત્રાલયમાંથી બાળાઓને વિદાયનો પણ દિવસ હતો, રજાઓ પડે છે, એમના વાલીઓ પણ ઉપસ્થિત હતા. આ તકે સર્વેનો અમે આભાર માનીએ છીએ. 19મો અમારો સત્કાર સમારંભ છે કે તાલુકામાં અભ્યાસ કરતા હોય અને ધોરણ 9થી કોલેજ સુધીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનું અમે તેજસ્વી તાલાઓનું સન્માન કરવા જઈ રહ્યા હોય છીએ. એમાં અમે તાલુકામાંથી જે કાંઈ સંસ્થાઓ શું સ્કૂલો છે એમાંથી રિઝલ્ટ ઉતારી અને રિઝલ્ટને સોર્ટિંગ કરીને 1-5 નંબર સુધીના અમે શિલ્ડ અને ઇનામ અને જરૂરી વસ્તુઓનું અમે વિતરણ કરતા હોય છે અને એને પ્રોત્સાહિત કરીએ છીએ. ત્યારબાદ ફેબ્રુઆરી માસની અંદર દર વર્ષે અમે એક સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું છે. અમારું સોશિયલ ગ્રુપની અત્યારે 600-800 યુવાનોની ટીમ છે. એ ટીમ થકી આ સંપૂર્ણ તૈયારી થાય છે. તાજેતરમાં કેરળમાં સર્જાયેલા પૂરના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે, ઉપરાંત ઘણા લોકો બેઘર પણ થયા છે. આ પૂરગ્રસ્ત લોકોની મદદ માટે રંગીલું રાજકોટ નામના ગ્રુપ દ્વારા રાજકોટના ઘરે ઘરે જઈને નાણાં કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉઘરાવવામાં આવી રહી છે, જે વિશે વધુ વિગત આપવા અબજત મહેતર સહિતના રંગીલા રાજકોટીયને અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અફઝલ મહેતર મારું નામ છે અને અમે લોકો આખી ટીમ રંગીલું રાજકોટ અમારું ગ્રુપ છે અને રાજકોટની અંદર અમે ફંડ એકત્રિત કરીએ છીએ જે કેરળમાં બાઢ આવી છે, પૂર આવ્યું છે, જેને લીધે ત્યાંના લોકો અસ્ત આમ જેને ગયા ફૂલ તરાજી સર્જાઈ ગઈ છે. લોકોનું જીવન નરકાગાર જેવું છે અત્યારની પરિસ્થિતિને આપણે ધ્યાનને લઈને જોઈએ તો કે ખાવા માટેની તકલીફો છે, રહેવા માટેના ઘણાના આસિયાના છીનવાઈ ગયા છે, પડી ગયા છે, પૂળમાં તણાઈ ગયા છે. આ બધી વસ્તુને લીધે જે લોકો પરેશાન છે એ પરેશાનીમાં રાજકોટ થોડું ઘણું હેલ્પફુલ થઈ શકે એને ધ્યાનમાં રાખીને અમે ફંડ એકત્રિત કરવા માટે રાજકોટમાં 15 દિવસ સુધી શોપ ટુ શોપ, ડોર ટુ ડોર દરેક વિસ્તારમાં જઈને ફંડ એકત્રિત કરવાના છીએ, જેમાં તમે રોકડ રકમ છે, જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ છે, અનાજ છે, કપડાં લત્તા, આવી બધી વસ્તુ અમે ઘરે ઘરે જઈને કે દુકાને દુકાને જઈને અધરવાઇઝ તમારી સોસાયટીમાં તમે પણ જો કલેક્ટ કરીને આપતા હોય તો અમારી ટીમ ત્યાં પણ આવીને આ બધી વસ્તુ કલેક્ટ કરી લેશે અને આ બધું ફંડ અમે કેરળા રાહત ફંડમાં આપવા માટે આ કાર્ય કરવાના છીએ. માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થતી રહેલી ઓળી રૂબેલા નામની બીમારીને જડમૂળથી નાબૂદ કરવાના હેતુથી રાજ્ય અને દેશભરમાં સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગોધરાના રેડક્રોસ હોલ ખાતે બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જે માટે બેઠકમાં ગોધરાના નામી ડોક્ટરોએ હાજરી આપી હતી. વર્ષા ઋતુ 2018માં સાવચેતીના ભાગરૂપે બગસરા તાલુકામાં સંભવિત કુદરતી આપત્તિઓ કે પૂર, વાવાઝોડું, ધરતીકંપન, આગની પૂર્વ તૈયારી રૂપે વિવિધ ખાતા વિભાગ તરફથી આપત્તિના સમયે કરવામાં આવેલી કામગીરી સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તે માટે મોકડ્રીલનું આયોજન હરેશ પેટ્રોલિયમ પાછળ આવેલા ચેકડેમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કચેરી બગસરા ખાતે આવેલા અરજદારો તથા શહેરી તથા ગ્રામ વિસ્તારમાં ઉપસ્થિત નાગરિકોએ આ મોક ડ્રિલનું નિદર્શન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અનુસાર બગસરા તાલુકામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ લગત કુદરતી આપત્તિ સમયે કેમ નાગરિકોનો અને લોકોનો બચાવ કરી શકાય તે માટે તાલુકા બગસરા તાલુકાના તમામ અધિકારીઓની ટીમ આજે અને કોલિંગ કરતા આકસ્મિક રીતે આગ અને પાણીમાં ડૂબી જવાથી બચાવ કાર્યની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું, જેમાં દરેક અધિકારીઓને
ફોન લગાડતા પાંચ જ મિનિટની અંદર તેઓ જે તે ઘટના સ્થળે ઉપસ્થિત થઈ ગયેલ અને તેમની ટીમ સાથે આજે પીએસઆઈ શ્રી મોરી સાહેબ, મામદાર સાહેબ, શ્રી તલાટ સાહેબ, ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ભાવનાબેન ગોસ્વામી, ડીડીઓ શ્રી બગસરા તેમજ નગરપાલિકા તમામ ટીમ, મામલતદાર કચેરી તમામ ટીમ, તમામ શિક્ષકો, આ બાજુમાં આવેલી શાળાના બાળકો પણ બચાવ કાર્યમાં આજે હાજર રહેલ. આ ઉપરાંત પીજીબીસીએલના અધિકારી શ્રી વિરડિયા સાહેબ તેમજ તમામ અધિકારીની ટીમ, આરોગ્ય હેલ્થમાંથી પણ એમ્બ્યુલન્સ વાહનો, ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો સાથે આજે મોકડ્રીલની અંદર એમ કે આ જ્યારે ઘટના બની છે આ તો માત્ર તાલીમ આપવા માટે અને લોકોની જાણકારી મળે કે કુદરતી આપત્તિ જ્યારે આવે ત્યારે આપણે કેવી રીતે એમનો બચાવ કરી શકીએ. તો ધરતીકંપ આવે તો સૌપ્રથમ આપણે જે ખુલ્લા જગ્યાની અંદર આપણે આવી જવું જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ ઘટનાથી બચી શકીએ. જ્યારે આગ લાગે ત્યારે સૌપ્રથમ તો આપણે પોલીસ મામલતદાર શ્રી કે ફાયર બ્રિગેડને જાણ કરવી જોઈએ, 108ને જાણ કરવી જોઈએ. તો તે મુજબ અમે પણ જાણ કરી અને તમામ ટીમ આજે અહીંયા હાજર છે, એમને વધુમાં વધુ તાત્કાલિક સારવાર મળે તો એમનો આપણે જીવ બચાવી શકીએ છીએ. એ જ રીતે પાણીમાં ડૂબી જવાથી કોઈ માણસને બચાવવાનો હોય તો આપણી તાલુકાની સર્વૈયાની ટીમ પણ આપણે સરકારે નક્કી કરેલી હોય છે તે મુજબ એમને પણ હાજર રાખી અને ડૂબતા માણસને આપણે બચાવેલો છે, એમને તાત્કાલિક સારવાર આપેલી છે, 108ના માધ્યમથી તેમને હોસ્પિટલાઇઝ કરી તેમને જીવ બચાવેલો છે. તો કોઈ પણ કુદરતી આપત્તિ સમયે આપણે કોઈ પણ રીતે મુશ્કેલીમાં મુકાતા પહેલાં આપણે તેમને તાત્કાલિક કેવી રીતે બચાવી શકીએ તેનો ઉકેલ આ મોકડ્રીલનો હેતુ છે, સૌને જાણકારી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબતક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબતક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ સ્વાગત છે, જોઈએ આગળના સમાચાર. કોટડા સાંગાણીના રામોદના બે ખેડૂતના ખેતરમાં ઉગેલા કપાસ, મરચી અને ડુંગળીના પાકમાં કોઈ અજાણ્યા શખ્સે રાત્રિના વાડીમાં પ્રવેશી ઝેરી દવાનો છંટકાવ કર્યો હતો, જેથી ખેડૂતોના ખેતરનો બધો પાક બળીને ખાક થઈ ગયો છે અને બંને ખેડૂત બંધુઓને 8-10 લાખથી વધુનું નુકસાન થયું છે. આ અંગે ખેડૂતો દ્વારા કોટડા સાંગાણી પોલીસ અને રાજકોટ જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયદાકીય મદદ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મારું નામ મનસુખભાઈ પુંજાભાઈ પડાડિયા, રામોદ ગામ છે, તાલુકો કોટલા સાંગાણી, મોટા માંડવાના રસ્તે વાડી આવી. અંદરાજે આ બધી વસ્તુ બારી નાખીને અંદરાજે 9 લાખની નુકસાની કરેલી છે, બે ઝેરી પદાર્થ દવા સાટીને. બે વખત આવેલો છે, નોખી નોખી બે, એક મંગળવારે સવારમાં આવેલો, એક શનિવારે સવારમાં આવે, રાતે આવેલો છે, મંગળવારે રાતે આવેલો છે. બે વખત આવીને નુકસાન કરી ગયો. કપાસ, ડુંગળી અને મરચી આ 3 વસ્તુમાં નુકસાન કરેલી, અંદાજે 9 લાખની નુકસાની કરેલી. આ બાબતે અરજી ક્યાં કરેલી? કોટલા સાંગાણી આપણે પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે. મારે બન્યું છે, મારું ગામ રામોદ, બાબુભાઈ પુંજાભાઈ મારું નામ છે, અને મોટા માંડવાના રસ્તે મારી વાડી આવી છે બંગલા મંદિર પાસે. અને મારે અજાણ્યા શખ્સે મારું આ કોઈ ઝેરી પદાર્થ સાટીને મારો આ પાકને નિષ્ફળ કર્યો છે. અને એ બે તફે આવેલો છે, એક મંગળવારે સવારે વહેલો અને એક આવ્યો છે 11 શનિવારે સવારે વહેલો. બે વખત આવીને અમારો આ 11 વીઘાનો નંબર હાવ બગાડી નાખ્યો હોય, એમાં કાંઈ રહેવા દીધું નથી. તો હવે મારે એનું કરવાનું, હવે મારે કરવું શું એમ? રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલી 181 અભયમ હેલ્પલાઇન તથા મહિલાલક્ષી યોજનાઓનો બહોળો પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય તે હેતુથી તથા મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારી મહિલાઓના સન્માન માટે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના અભયમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત રાજ્ય શાળા પુસ્તક પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન પ્રોફેસર નીતિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્ત્રી સશક્તિકરણને લગતી અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશાસન તંત્ર આયોજિત અભયમ મહિલા સંમેલનના આ કાર્યક્રમમાં આવવાનું થયું. મહિલાઓની સુરક્ષા અને મહિલાઓ સશક્ત બને એ હેતુસર આ મહિલા સંમેલન યોજાઈ રહ્યા છે. દરેક જિલ્લાના મથકે આ અભયમ મહિલા સંમેલન અંતર્ગત મહિલામાં 181 નંબરથી એ સુરક્ષા પ્રદાન કરી શકે, તાત્કાલિક સુરક્ષા મળે, એમને જરૂર લાગે તો રેફ્યુજી ટીમ દ્વારા તરત જ જિલ્લાના અધિકારીઓ સાથે એમને મદદ મળે છે. ક્યાંક મહિલાઓ વધુ એ જ્યારે અપમાનિત અવસ્થામાં આવે છે ત્યારે એ શારીરિક અને માનસિક રીતે હતપ્રભ થઈ ગઈ હોય છે, ત્યારે એવા સંજોગોમાં આ હેલ્પલાઇન દ્વારા માત્ર હેલ્પ કરવી કે મદદ કે સુરક્ષા પૂરી પાડવી નહીં, એને યોગ્ય પ્રકારે લાંબા સમય સુધી માર્ગદર્શન પૂરું પાડવું એ પણ પ્રશાસન વ્યવસ્થા એક મહત્ત્વની કામગીરી કરે છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ આ અભયમ મહિલા સંમેલન દેવભૂમિ દ્વારકામાં, આ અભયમ સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા જે 181 એટલે કે 181 અભયમ યોજના છે એ રાજ્ય સરકારના છેવાડાના બહેનો સુધી એનો લાભ મળે એ હેતુસર આ યોજના 2014 શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 4 લાખથી પણ વધુ આનો આ હેલ્પલાઇનનો દ્વારા ફોનથી એને લાભ લીધો છે બહેનોએ. અને જે અભયમ યોજના છે એના દ્વારા લગભગ રાજ્યની અંદર 85,000થી પણ વધુ બહેનોએ આનો કોલ કરીને સ્થળ ઉપર 52,000થી પણ વધુ બહેનોને આનો સ્થળ ઉપર નિકાલ આ યોજના દ્વારા એના વાહન અને એના કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નિધન પર ઇડર ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા, પાર્ટીના કાર્યકર્તા, વિરોધ પક્ષના કાર્યકર્તાઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી 2 મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કરી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને યુગ પુરુષ એવા આદરણીય અટલજી જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ઈડરની અંદર એમના માટેની શ્રદ્ધાંજલિ સભા, એમની ભાવાંજલિ સભામાં બધા જ પક્ષના સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અટલજીનું સમગ્ર જીવન એ રાષ્ટ્રને સમર્પિત હતું.
દેશપ્રેમ એમના માટેની પ્રાયોરિટી હતી અને એના કારણે સમગ્ર ગુજરાત નહીં સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ આજે અટલજીના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. સદેહે અટલજી આપણે વચ્ચે નથી પરંતુ એના વિચારોની દ્રષ્ટિએ એ અટલજી કાયમ એ ભારત વર્ષમાં એમનું નામ ન રહેશે. અટલજીએ જે પોતાના જીવન દરમિયાન પોતાની કરની ને કથની દ્વારા જે સંદેશ આપ્યો છે એ સંદેશ સમગ્ર ભારત વર્ષ માટે કાયમ માટે ઉપયોગી રહેશે. આજે એમના માટેના શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને ભાવાંજલિ આપીએ છીએ. ઓખા મંડળમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગનો જીર્ણોદ્ધાર સંગીતકાર ગુલશન કુમારે કરી આ ધાર્મિક સ્થળને રમણીય પ્રવાસન સ્થળ બનાવ્યું હતું. અહીં ઓખાની સદીઓ પુરાની પેઢી જીએન બારાઈ પરિવાર દ્વારા આ નાગેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યમાં છેલ્લા 7 દાયકાથી સાવણીય સોમવારે શિવ રુદ્રી હવનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ રુદ્રી યજ્ઞનું આયોજન મનસુખભાઈ બારાઈ પરિવારના યજમાન પદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે બારાઈ પરિવાર સાથે શિવ ભક્ત પબુભા માણેક, જીવદયા અન્ન ક્ષેત્રના જગદીશભાઈ શાસ્ત્રી, નાગેશ્વરના પૂજારી હરિબાપુ ભારતી તથા ઓખા મંડળના વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ યજ્ઞની અંદર અનેક મહાનુભાવોએ હાજરી આપી, મનસુખભાઈ બધાનો સત્કાર સમારંભ કરીને બહુ સ્વાગત કરી અને બધાને કહ્યું કે જે આ પ્રેરણા મળે એ લોકો આવા કાર્ય કરતા રહે. તો આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગુભા માણેકે હાજરી આપી, તેમજ આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ પણ હાજર રહી અને કહ્યું કે આવા કાર્ય ખરેખર આ જિલ્લામાં થઈ રહ્યા છે એ પૂનમબેન કે મનસુખભાઈ તમારા પરિવાર બારે પરિવારનું ગૌરવ છે. હિન્દુ ધર્મમાં નાગની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, જેને લઈ ભક્તો શિવ મંદિરોમાં નાગ અને ભોળા શંભુની પૂજા કરવા જતા હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારોની ઉજવણી જન્માષ્ટમી પર્વની લોકો હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. બોરચોથ બાદ નાગ પાંચમની રાજકોટની રાજકુમાર કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાગદાદાના મંદિરે ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ નાગદાદાને દૂધ ચડાવી પૂજા અર્ચના દ્વારા પોતાના મંગલ જીવનની કામના પણ કરી હતી. અને અહીંયા રાજકુમાર કોલેજની અંદર સરમરિયા દાદાનું મંદિર છે. દર વર્ષે અહીંયા લાખો લોકો દર્શન કરવા આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ ઝાઝી ટ્રાફિક છે અને અમે દર વર્ષે સેવા આપી છે. આ સરમણીયા દાદા નાગદાદાનું મંદિર છે. આજે આ કેટલા વર્ષ હું અહીંયા 40-45 વર્ષથી આવું છું. મને આની પર બહુ શ્રદ્ધા છે અને મનોકામના પૂરી કરે છે અને હજારો માણસો અહીંયા આવે છે દર સોમવારે અને નાગપંચમીને દિવસે હજારો માણસો આવે છે. હવની મનોકામના નાગદેવતા પૂરી કરે અને હવને હરાવાના રાખે. જ્યારે નાગપાંચમના દિવસે નાગ દર્શન થઈ જાય તો તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. ત્યારે સાબરકાંઠામાં એક યુવાન નિકુલભાઈ દ્વારા વિવિધ પ્રકારના ઝેરી નાગોએ પકડવામાં આવે છે, જે વિશેનો એક અદ્ભુત અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. અને આ સાપનો દૂધ પીવે છે માન્યતાઓ લગભગ મોટાભાગે ખોટી જ છે અને મદારી લોકો એ દૂધ પીવે છે નામને દૂધ ઉઘરાવીને પૈસા ખોટી રીતના પૈસા પડાવતા હોય છે. ખરેખર સાપ દૂધ પીતો હોતો નથી અને સાપ જો દૂધ પીવે તો સાપ મરી જાય છે. સાપ છે ને એ ઝેરી જાનવર છે, કાચંડા છે, ખિસકોલી છે, એવા વન્ય પ્રાણીઓનું જીવન ભક્ષણ કરીને પોતાનું એ જીવન નિર્વાહ ચલાવે છે. હિંમતનગર તાલુકાના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવા ગામના વતની છે અને અહીંયા અમારે કોઈ પણ જગ્યાએ સાપ નીકળે તો પહેલો કોન્ટેક્ટ નિકુલભાઈ શર્માનો કરવામાં આવે છે અને એમના આ કામને લગભગ આખા જિલ્લામાં લોકો જાણીતા છે અને એમના કામને બિરદાવે છે. સમાચારમાં સમય થયો છે ફટાફટ ન્યૂઝનો. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 38A પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં મળ્યા 19 મેડલો. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 38A પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં મેળવ્યા 19 મેડલો. એશિયન ગેમ્સ 2018ની 4x400 રિલે સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ. ભારતના ખાતામાં 13મો ગોલ્ડ મેડલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખ્રિસ્તી નેતાઓ સાથે કરી બેઠક. મીટિંગમાં ટ્રમ્પે ચેતવણી આવતા કહ્યું કે જો રિપબ્લિકન મિડ ટર્મ ચૂંટણી હારશે તો દેશમાં હિંસા ભડકશે. યુએસના નોર્થ કોરિયા સાથે સંબંધોમાં તણાવ માટે ચીન જવાબદાર. સાઉથ કોરિયા સાથે મિલિટરી ડ્રિલ યથાવત.
ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવે રાંચી કોર્ટમાં કર્યું સરેન્ડર. યાદવને હવે બિરસા મુંડા જેલમાં મોકલાશે. ડોક્ટર્સ નક્કી કરશે કે ઇલાજ જેલમાં થશે કે એઇમ્સમાં. રિતેશ દેશમુખના દીકરા રાહિલે લીધી ફિટનેસ ચેલેન્જ. કરીનાના લાડકવાયા સહિત બચ્ચા ગેંગને આપ્યો પડકાર. બેન્કિંગ એનર્જી ઓટો શેરોમાં વેચવા લીધી સેન્સેક્સ 33 અંકનો ઘટાડો. રૂપિયામાં 70.82 ની ઓલ ટાઈમ બોટમ. ભારતમાં લોનની સુવિધા પૂરી પાડવા 4 બેન્કો સાથે હાથ મિલાવશે ગૂગલ, HDFC, ICICI, ફેડરલ અને કોટક મહિન્દ્રા બેંક. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો. નોટબંધીના કારણે રિટર્ન ભરનારાઓની સંખ્યા 5 કરોડને થઈ પાર. દર 2 કલાકે 2 લાખ આવકવેરા રિટર્ન ભરાતા હોવાનો આંકડો. રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં કારોબારી અને બાંધકામની સત્તા પરત ખેંચવાના ઠરાવ પર વિકાસ કમિશનરનો સ્ટે. ચાલુ સામાન્ય સભાએ સ્ટે આવતા રાજકીય ષડયંત્રનો સત્તાધારી કોંગ્રેસનો આક્ષેપ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પાકો વિસ્તારવાની સોનેરી તક. સમિટમાં MSME માટે અલગથી કોન્ક્લેવ યોજાશે. ગીરમાં 1-16 સપ્ટેમ્બર સુધી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ. ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર, થ્રિલિંગ ગેમ્સ સહિતની અનેક ઇવેન્ટો યોજાશે. રાજકોટ તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપના 2 જૂથો વચ્ચે સત્તાની સાટમારી. હરદેવસિંહ જાડેજાને રિવોલ્વર દેખાડી ધમકી આપવાનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો. તો આ આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.